વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ગણિતમાં ખૂબ જ જરૂરી એવા વિસ્તરણ સૂત્રોની ચર્ચા કરી અને શક્ય એટલા તમામ જરૂરી વિસ્તરણ સૂત્રોને આપણે 10 ફોર્મ્યુલા તરીકે એને આપણે છેલ્લે જોઈ લીધા. એ બધા જ વિસ્તરણ સૂત્રો મિત્રો ખૂબ જ અગત્યના છે, એનો ઉપયોગ થાય છે, એને બહુ ગંભીરતાથી વ્યવસ્થિત એને તૈયાર કરી દેજો, એટલે ભવિષ્યમાં પણ આપણને કામ લાગે. ધોરણ 10 ની અંદર પણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે કોઈ સમસ્યા ન નડે. હવે મિત્રો, આપણે એક્સ વત્તા વાયના ઘન સુધીના વિસ્તરણ સૂત્રની વાત કરી તો આપણને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ એક્સ વત્તા વાયની 4 ઘાતનું વિસ્તરણ કઈ રીતે અને કેવું થાય. તો આમ તો મિત્રો જુઓ, આપણી પાસે એક્સ વત્તા વાયની એન ઘાતની એક આખી ફોર્મ્યુલા છે, પણ આપણે 10મા ધોરણમાં એ ચર્ચાનો વિષય નથી, પણ છતાં આપણે થોડુંક એક સ્ટેપ આગળ વધીએ. આપણને પ્રશ્ન થાય કે એક્સ વત્તા વાયની 4 ઘાત એનું વિસ્તરણ કયા સ્વરૂપનું હોઈ શકે. તો છેલ્લે આપણે વાત કરી હતી કે તમારે એક્સ વત્તા વાયની 4 ઘાત નું વિસ્તરણ કરવું છે તો આપણે પહેલું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને ગમે તેવા આવા વિસ્તરણનો તમે સાદરૂપ આપી શકો છો. તો આપણે એ તરફ થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. તો અહીંયા એક્સ વત્તા વાયની 4 ઘાત છે, તેમાં ઘાતાંકોનો નિયમ કરીને આને બે ભાગમાં એનું વહેંચણી કરી દઈએ, બે કૌંસમાં એનું રૂપાંતર કરીએ. તો અહીંયા એક્સ વત્તા વાય કૌંસમાં અને બીજા કૌંસમાં એક્સ વત્તા વાયનો કૌંસ બાદ ઘન. હવે તમે આનું સાદરૂપ આપશો તો એક્સ વત્તા વાયની 4 ઘાત મળી જશે. હવે બીજી રીતે એક વિચારીએ તો પણ શક્ય છે. અહીંયા એક્સ વત્તા વાયનો કૌંસમાં વર્ગ લખીએ, બીજા કૌંસમાં પણ એક્સ વત્તા વાયનો કૌંસમાં વર્ગ લખીએ તો બંનેનું સાદરૂપ એક્સ વત્તા વાયની 4 ઘાત થાય છે. તો જુઓ મિત્રો, અહીંયા એક્સ વત્તા વાયનો વર્ગ એનું સૂત્ર આપણે આવી ગયું, અહીંયા પણ એક્સ વત્તા વાયનો વર્ગ એની એ જ વસ્તુ છે. તો એ બંને કૌંસનું તમે વિસ્તરણ કરશો તો બંનેમાં 3-3 પદ આવશે અને એ ફરીથી પહેલા સૂત્રની મદદથી તમે એનું વિસ્તરણ કરશો તો અને પછી એનું સાદરૂપ આપશો તો આનો આપણને જવાબ મળી જશે. તો આ બંને રીતે શક્ય બનશે. એટલે ઘણી વખત આવા સૂત્રો આપણે જાતે પણ બનાવી શકીએ, તો આપણે એને થોડો અહીંયા પ્રયત્ન કરીએ. તો આપણે અહીંયા જે એક્સ વત્તા વાયનો વર્ગ, એક્સ વત્તા વાયનો વર્ગ છે ને, એને આગળ વધારીએ એનું વિસ્તરણ. તો અહીંયા એક્સ વત્તા વાયની 4 ઘાત બરાબર એને છૂટું પાડી દઈએ, એક્સ વત્તા વાયનો કૌંસ બાર વર્ગ, બીજા કૌંસમાં પણ એક્સ વત્તા વાયનો કૌંસ બાર વર્ગ. હવે આ બંને વર્ગોનું મિશ્રણ તો શબ્દોમાં આપણને આવડે છે, તો આ મિશ્રણ થશે પહેલાનો વર્ગ, ચિહ્ન નહીં બદલો, 2 પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ, અને બીજા કૌંસમાં પણ આની આ જ રકમ આવશે, એક્સ વર્ગ વત્તા 2 એક્સ વાય વત્તા વાયનો વર્ગ. તો આ બંનેનું મિશ્રણ આપણે કર્યું. હવે આ બંનેનું ફરી મિશ્રણ કરીએ તો પહેલા કૌંસમાં 3 પદ છે, બીજા કૌંસમાં 3 પદ છે, તો 9 પદ આવશે. પહેલું પદ લઈ અને બીજા કૌંસના 3 પદ ગુણાકારમાં લખી દઈએ, એ પ્રમાણે અહીં ક્રમશઃ જેટલા પદ છે એ રીતે એને આપણે આગળ વધારીએ. તો આને આપણે છૂટું પાડી દઈએ તો એક્સ નો વર્ગ કૌંસમાં આખું પદ ફરી લખી દઈએ, બીજો કૌંસ, એક્સ વર્ગ વત્તા 2 એક્સ વાય વત્તા વાય વર્ગ. પહેલા પદનું કામ પૂરું થયું. હવે બીજું પદ છે વત્તા 2 એક્સ વાય, તો અહીંયા લખીશું વત્તા 2 એક્સ વાય કૌંસમાં ફરીથી આની આ જ રકમ લખી દઈએ, એક્સ વર્ગ વત્તા 2 એક્સ વાય વત્તા વાય વર્ગ. હવે ત્રીજું પદ બાકી રહ્યું તો અહીંયા લખીશું વત્તા વાય વર્ગ કૌંસમાં એક્સ વર્ગ વત્તા 2 એક્સ વાય વત્તા વાય વર્ગ. હવે આપણે આનું મિશ્રણ કરીશું તો 9 વધી મળશે. તો આનું મિશ્રણ કરી દઈએ તો અહીંયા પહેલા ને પહેલા સાથે ગુણીએ એટલે એક્સ ની 4 ઘાત વત્તા, ગુણ તો છે જ નહીં, 2 એક્સ નો ઘન વાય, 2 એક્સ નો ઘન વાય વત્તા એક્સ વર્ગ વાય વર્ગ. અહીંયા પહેલા પદનું કામ અહીંયા પૂરું થયું. હવે આનું આગળ મિશ્રણ કરીએ તો વત્તા આના પહેલા પદ સાથે આને ગુણીએ તો 2 અહીંયા એક્સ અને એક્સ નો વર્ગ એટલે એક્સ ઘન વાય વત્તા
4 અને xy / xy એટલે x વર્ગ / y તો 4 x વર્ગ y વર્ગ + 2xy એટલે આપણે y વર્ગ વડે ગુણીએ તો 2xy નો ઘન + હવે આ છેદાનું વિસ્તરણ કરી દઈએ તો અહીંયા x વર્ગ y વર્ગ લખો તો y વર્ગ x વર્ગ લખો પણ આપણે એનો થોડો ક્રમ abcd પ્રમાણે જાળવી રાખીએ તો x વર્ગ y વર્ગ વત્તા આને આની સાથે ગુણીએ તો 2xy નો ઘન વત્તા આને આની સાથે ગુણીએ તો y ની 4 ઘન હવે જો મિત્રો શરૂઆતમાં આપણે વાત કરી હતી કે જ્યારે જ્યારે તમે સાદુરૂપ આપો ત્યારે ત્યારે જ્યો જ્યો સજાતીય પદો આવતા હોય એને ભેગા કરવા પડે તો અહીંયા x ની 4 વાળી પછી એક જ છે વત્તા નું ચિહ્ન છે એટલે અત્યારે એની બહુ ચિંતા નથી હવે x નો ઘન y અહીંયા 2x ઘન y અને આ પણ 2x ઘન y એ ભેગા કરીએ આપણે અહીંયા તો આપણને અહીંયા મળશે 4x ઘન y 4x ઘન y તો x ઘન y વાળા પદોનો સરવાળો પતી ગયો હવે આપણે x વર્ગ y વર્ગ વાળા લઈએ તો અહીંયા 1x વર્ગ y વર્ગ અહીંયા x વર્ગ y વર્ગ અને આ 4x વર્ગ y વર્ગ એનો સરવાળો કરીશું તો વત્તા 6x વર્ગ y વર્ગ અને વત્તા હવે x y ઘન વાળા બે પદો છે એને ભેગા કરી દીએ તો 4x y ઘન તો ટૂંકમાં x વત્તા y ની 4 ઘાત એનો વિસ્તરણ આપણે મોઢે પણ આપણે હવે આ બધી પ્રક્રિયા ન કરીએ તો પણ x 4 x ની 4 ઘાત વત્તા 4x ઘન y વત્તા 6x વર્ગ y વર્ગ વત્તા 4xy ઘન અને વત્તા છેલ્લે આપણું જે y ની 4 વાળું એક જ પદ હતું એ લખી નાખ્યું તો હવે તમે જુઓ મિત્રો આગળ આપણે વાત કરી કે 3 ઘાત હોય તો ઘણી વખત આપણને ભૂલ પડે કેટલા પદો તો જેટલી ઘાત હોય એના કરતા એક વધુ પદ હોય એના વિસ્તરણમાં તો અહીંયા 4 ઘાત છે તો સ્વાભાવિક છે કે એના 5 પદો વિસ્તરણમાં આવે તો અહીંયા 5 પદો આપણને મળી ગયા આ એનું વિસ્તરણ થયું હવે આપણને પ્રશ્ન થાય કે વચ્ચે માઇનસ હોય તો x - y ની 4 ઘાત હોય તો ચિહ્નનો આધાર y ઉપર હશે જો જો y એકી સંખ્યા વખત આવતો હોય ત્યો ત્યો ઋણ ચિહ્ન આવશે અને જો જો y બેકી વખત આવતો હશે ત્યો ધન ચિહ્ન આવશે તો અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા જો માઇનસ હોય તો આમો y એક જ વખત છે એટલે અહીંયા ઋણ આવે અહીંયા y નો વર્ગ બેકી વખત છે વર્ગ ધન થાય એટલે પ્લસ જ થશે અહીંયા y નો ઘન એકી સંખ્યા છે ઘાતમ માટે અહીંયા ઋણ આવશે અને આ 4 ઘાત છે બેકી સંખ્યા છે એટલે ધન જ આવશે એટલે હવે તમને મિત્રો વચ્ચે પ્લસ હોય કે માઇનસ હોય તો બીજું જે ચિહ્ન છે ઋણ જે સંખ્યા છે એની ઘાત ઉપરથી એ આખા વિસ્તરણનો એ ચિહ્ન નક્કી થતું હોય છે તો હવે આપણને અહીંયા વિસ્તરણમાં કોઈ મિત્રો મુશ્કેલી પડશે નહીં હવે આપણે એક બહુ મહત્વના પોઈન્ટની ચર્ચા કરી પછી અવયવ તરફ જઈએ તો જુઓ મિત્રો સજાતીય પદોના સરવાળા બાદબાકી અને ગુણાકાર અને વિજાતીય પદો આ બે વચ્ચેનો ભેદ ઘણી વખત આપણને ભૂલ કરાવે છે તો એને જુદા જુદા ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ સજાતીય પદ અને વિજાતીય પદ કોને કહેવાય એ તો આપણને ખબર છે પણ એમના સરવાળા બાદબાકી અને ગુણાકાર એ કઈ રીતે અને એમો શું ફેર હોય ઘણી વખત શું હોય છે કે એના સરવાળા બાદબાકીનો ગુણાકાર થઈ જતો હોય છે અને ગુણાકાર કરવાનો હોય ત્યારે સરવાળા બાદબાકી થાય છે તો એને એકદમ સરળ નાના ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયા 2-3 આપણે ઉદાહરણ લઈએ તો જુઓ એક હું અહીંયા રકમ લખું છું માઇનસ 2x વર્ગ માઇનસ 5x વર્ગ જો મિત્રો અહીંયા સરવાળા બાદબાકી છે ચાલો આની આ રકમ હું ગુણાકાર સ્વરૂપે લખું છું એની એ જ રકમ કોઈ પણ ચિહ્નનો કે રકમનો બદલાવ વગર તો કાંસમાં ઓછા 2x વર્ગ બીજા કાંસમાં ઓછા 5x વર્ગ
કામ શરૂ હવે જો આ એક રકમ મેં લખી હવે આપણે એના પદની અંદર થોડો ફેરફાર કરી થોડું મોટું પદ લઈએ આવીને આવી છે રકમ તો અહીંયા માઈનસ 2x વર્ગ y લઈએ અને માઈનસ 5x વર્ગ y લઈએ અને આની આજ આપણે ગુણાકારમાં લઈ લઈએ તો પહેલા કૌંસમાં માઈનસ 2x વર્ગ y અને બીજા કૌંસમાં માઈનસ 5x વર્ગ y જો મિત્રો હવે આપણે થોડાક વિજાતીય પદોની વાત કરીએ તો અહીંયા માઈનસ 2x વર્ગ y માઈનસ 5x વર્ગ y વર્ગ અને આને ગુણાકારના સ્વરૂપે અનુવાદ કરું છું માઈનસ 2x વર્ગ y બીજા કૌંસમાં માઈનસ 5x વર્ગ y વર્ગ હવે તમે જુઓ આ સરવાળા બાદબાકી ગુણાકાર સ્વરૂપે આપણે ત્રણ ઉદાહરણ લીધા હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો આમ જુઓ મિત્રો પહેલાની અંદર બે પદ છે અને બંને પદ ઋણ છે તો આપણે સરવાળા બાદબાકીનો નિયમ યાદ કરો કે સમાન ચિહ્નો તો સરવાળો અને મોટીનું ચિહ્ન તો અહીંયા બંને સજાતીય પદો છે અને બંનેના ચિહ્નો સમાન છે તો મોટીમાંથી યાદ રાખજો સજાતીય પદો હોય તો સરવાળો કરી મોટીનું ચિહ્ન તો આનો સરવાળો 5 ને 2 7 અને મોટીનું ચિહ્ન એટલે માઈનસ 7 થશે અને જે પાછળનો ચલ છે એમાં કોઈ બદલાવ નહીં થાય માઈનસ 7x વર્ગ જે અહીંયા ભૂલ થાય છે મિત્રો બરાબર સમજજો ખૂબ મહત્વનો પોઈન્ટ છે તો માઈનસ 2x વર્ગ માઈનસ 5x વર્ગ બરાબર માઈનસ 7x વર્ગ હવે આ ગુણાકાર છે તો ગુણાકારમાં પણ આપણે ઋણ ચિહ્નને ધ્યાનમાં લઈ ગુણાકાર કરીએ તો બે વખત ઋણ છે એટલે ધન થશે એટલે ઋણ ચિહ્ન નહીં આવે અને આ બે સંખ્યાનો ગુણાકાર 5 ગુણ્યા 2 એટલે 10 થશે 10 અને x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે ઘાતોમાં ફેરફાર થશે એનો સરવાળો થશે x ની 4 ઘાત થશે મિત્રો જુઓ તો ફરીથી જોઈ લો બંને અહીંયા માઈનસ 2x વર્ગ માઈનસ 5x વર્ગ બરાબર સમાન ચિહ્નો સરવાળો મોટીનું ચિહ્ન એટલે 5 અને 2 7 મોટીનું ચિહ્ન એટલે માઈનસ 7 અને બંનેમાં x વર્ગ છે એટલે આનો જવાબ x વર્ગ માઈનસ 7x વર્ગ છે પણ ગુણાકારમાં બદલાઈ ગયું ગુણાકાર આગળ પણ અસર કરે અને ઉપરે કરે જ્યારે સરવાળો છે ને મિત્રો માત્ર આગળ સહગુણકને જ અસર કરે સરવાળો કોઈ દિવસ પાછળ જે પદના ચલ છે એના સ્વરૂપમાં બદલાવ કરતો નથી ચાલો અહીંયા જો થોડી મોટી રકમ છે એની એ જ વસ્તુ છે તો અહીંયા સમાન ચિહ્નો સરવાળો તો માઈનસ 7 x વર્ગ y સમાન ચિહ્નો સરવાળો મોટીનું ચિહ્ન અને આ પાછળનો જે ચલ છે એ તો એનો જ આવશે જ્યારે એનો ગુણાકાર છે જો મિત્રો તો બે વખત ઋણ એટલે ધન 5 અહીંયા એક જ છે તો 5 ગુણ્યા 1 એટલે 5 તો અહીંયા થશે 5 અને x વર્ગ અને x વર્ગ એનો ગુણાકાર x ની 4 ઘાત થશે અને અહીંયા y છે અને અહીંયા પણ y છે એટલે એનો ગુણાકાર y વર્ગ થશે જુઓ તો માઈનસ x વર્ગ y ગુણ્યા બે કૌંસ એટલે ગુણાકાર કહેવાય તો માઈનસ 5 x વર્ગ y એટલે ગુણાકાર આગળ પણ અસર કરશે અને ઉપર ઘાતોમાં ફેરફાર કરશે એટલે અહીંયા બે વખત ગુણ છે એટલે ધન થશે 5 ગુણ્યા 1 એટલે 5 x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે x ની 4 ઘાત અને y ગુણ્યા y એટલે y નો વર્ગ તો જો મિત્રો સરવાળા બાદબાકી ગુણાકારનો ભેદ સમજજો હવે આ પદ તમે જુઓ આની રકમ તમે જુઓ તો અન્યો ચલ x વર્ગ y છે સહગુણક પછી નું પદ અહીંયા x વર્ગ y વર્ગ છે તો આ બંને સજાતીય પદ નથી માટે આનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં બહુ મહત્વનો પોઈન્ટ મિત્રો જ્યારે ગુણાકાર થઈ શકશે ગુણાકારમાં જે આપણે ઉપરનો નિયમ છે એ જ અહીંયા બે વખત ગુણ છે એટલે ધન 5 ગુણ્યા 2 એટલે 10 x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે x ની 4 ઘાત અને y નો વર્ગ એટલે y ની 3 ઘાત y ઘન જોઈ લો ફરીથી મિત્રો આમાં ભૂલ થાય છે સરવાળા બાદબાકી અને ગુણાકાર
સરવાળા બાદબાકી હંમેશા સજાતીય પદોના જ થાય અને સમાન ચિહ્નો તો સરવાળો અસમાન ચિહ્નો તો બાદબાકી અને મોટીનું ચિહ્ન ગુણાકારમાં સજાતીય પદો હોવા જરૂરી નથી તો આ વિજાતીય પદો છે તો એનો સરવાળો ન થયો પણ એનો જે ગુણાકાર છે એ થઈ શકે તો અહીંયા ભૂલો આવી પડે છે મિત્રો આપણે મહત્વના મુખ્ય પોઈન્ટ આપણને આવડતા હોય પણ જ્યારે તમે એનું સાદું રૂપ આપતા આપતા આગળ વધો ત્યારે એક ભૂલ થઈ જાય આવી નાની એટલે પછી આપણને એ દાખલાનો જવાબ મળતો નથી અને સમય પણ વધુ લેશે એટલે આ ત્રણે ત્રણ વસ્તુ બહુ ક્લિયરથી વ્યવસ્થિત યાદ રાખો તો અહીંયા સજાતીય પદોના કે વિજાતીય પદોના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગ ગુણાકારની આપણે અહીં ચર્ચા કરી બરાબર છે એટલે ફરીથી આપણે યાદ કરીએ કે સરવાળો હંમેશા સજાતીય પદોનો જ થાય સજાતીય એટલે એક જ જેવા સ્વરૂપના અહીંયા એક્સ વર્ગ ને એક્સ વર્ગ સજાતીય છે અહીંયા એક્સ વર્ગ વાય સજાતીય પદ છે પણ એનો એક્સ વર્ગ વાય છે અને એક્સ વર્ગ વાય વર્ગ છે એટલે સજાતીય પદ નથી માટે એનો સરવાળો બાદબાકી ન થાય ગુણાકાર ગમે એનો થાય અને બીજું પણ અહીંયા આપણે શીખ્યા કે ભાઈ સરવાળા બાદબાકીમાં અસર માત્ર આગળ જ થશે સહગુણકમાં એની ઘાતમાં કે એના સ્વરૂપમાં કોઈ ફેરફાર નહીં થાય જ્યારે ગુણાકારમાં સહગુણકમાં પણ ફેરફાર થશે અને સાથોસાથ એના જે પદની ઘાત છે એની અંદર પણ ફેરફાર થશે મિત્રો હવે આપણે દસ મિશ્રણ સૂત્રો જે જોયા હતા એ મિશ્રણ સૂત્રોને થોડાક નાના નાના ઉદાહરણથી કઈ રીતે એનું સોલ્યુશન કઈ રીતે એનું સાદુરૂપ અપાય એની મિત્રો આપણે થોડી ચર્ચા કરીએ એકદમ નાના ઉદાહરણ લઈએ હંમેશા સરળમાંથી અઘરા તરફ આપણે જઈએ ને તો એની અસર અને એ આપણને બહુ ઝડપથી સમજાય છે અને એમાં કાયમી માટે એ આપણને યાદ થઈ જાય છે મિત્રો પહેલું સૂત્ર આપણે લીધું હતું તો એમાં પહેલા કૌંસમાં ગમે એટલા પદ હોય બીજા કૌંસમાં ગમે તેટલા પદ હોય એ વિસ્તરણનો વારંવાર ઉપયોગ આવે છે તેનું એક ઉદાહરણથી આપણે સમજવા પ્રયત્ન કરીએ કારણ કે પહેલા કૌંસની અંદર માઇનસ બે એક્સ વત્તા વાય છે અને બીજા કૌંસમાં બે એક્સ ઓછા વાય છે હવે આપણે આનું વિસ્તરણ કરવું છે આનું સાદું રૂપ આપવું છે તો આમાં બે પદ છે આમાં બે પદ છે એનો અર્થ કે આની અંદર કુલ ચાર પદાર્થ છે જવાબ ત્યાં સુધી આપણે આવી છીએ તો ચાલો અહીંયા પહેલા પદને બે વખત ગુણવાના છે બીજા પદને બે વખત ગુણવાના છે તો એને આપણે છૂટા લખી દઈએ તો અહીંયા માઇનસ બે એક્સ કૌંસમાં બે એક્સ ઓછા વાય વત્તા વાય કૌંસમાં બે એક્સ ઓછા વાય જો એને છૂટું પાડી દીધું અહીંયા માઇનસ બે એક્સ અને એને આ કૌંસ સાથે ગુણવાના છે માઇનસ બે એક્સ અને આ કૌંસ લખી દીધો અહીંયા વત્તા વાય અને આ કૌંસ ફરી લખી દીધો હવે આપણે હમણાં જ વાત કરી સજાતીય કે વિજાતીય પદોના સરવાળા બાદ બાકી ગુણાકારની તો આનો ગુણાકાર હંમેશા આગળ પણ અસર કરે અને ઉપર પણ કરે ભૂલ અહીંયા જ થાય છે મિત્રો તો અહીંયા જો આનો ગુણ એક વખત ગુણ છે આને આની સાથે ગુણીએ એક વખત ગુણ છે એટલે ઓછા ચાર એક્સ અને એક્સ એનો ગુણાકાર કરો એટલે ઘાતનો ફેરફાર એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ વર્ગ હવે આપણે આને બીજા નંબર સાથે ગુણીએ તો જો અહીંયા બે વખત ગુણ છે એટલે ધન થશે એટલે વત્તા અહીંયા બે એક્સ વાય એનો ગુણાકાર ચાલો પહેલાનું મિશ્રણ પૂરું થયું હવે આને ગુણી દઈએ તો વત્તા ગુણાકાર કરો મિત્રો એટલે હંમેશા સંખ્યા પહેલી લખવાની આપણે ટેવ પાડીએ તો અહીંયા જો વાય ને ટુ એક્સ વડે ગુણવાના છે એટલે પહેલા બે છે તો અહીંયા બે અને y x ની જગ્યાએ આપણે x y લખીએ સ્વરૂપ એક સરખું રાખીએ અને y ને માઇનસ y વડે ગુણો એક વખત ગુણ છે એટલે માઇનસ y નો વર્ગ તો આપણે આપણે વાત કરી કે પહેલા કૌંસમાં બે પદ બીજા કૌંસમાં બે પદ એટલે એનું જે સાદું રૂપ છે એ આપણને ચાર પદમાં મળશે હવે આ ચાર પદ લાવી છોડી નથી દેવાનું ખાસ ધ્યાન રાખો કે ઉપાડો મિત્રો કે જ્યારે જ્યારે સજાતીય પદ હોય ને ત્યારે ત્યારે આપણે એને ભેગા કરવાના તો અહીંયા વર્ગવાળો એક જ છે એટલે માઇનસ ચાર એક્સ વાય હવે આ બંને સજાતીય પદો છે મિત્રો તો સજાતીય પદોનો સરવાળો બાદબાકી થાય તો સરવાળો બાદબાકી હંમેશા આગળ જ થશે સહગુણકોનો જ થશે તો બે અને બે એટલે વત્તા ચાર એક્સ વાય અને ઓછા વાય ના વર્ગવાળો એક જ પછી
તો ટૂંકમાં આનું વિસ્તરણ આપણને આવું મળશે. જોઈ લો, હવે તમે ડાયરેક્ટ આ પદ ન લખો, સીધો આ ગુણાકાર કરો તો ચાલે, કે પહેલા ને પહેલા સાથે એટલે માઇનસ ચાર એક્સ વાય, પહેલા ને બીજા સાથે એટલે બે વખત ઋણ એટલે ધન, અને બે એક્સ વાય, બીજા ને પહેલા સાથે એટલે વાય અને બે એક્સ નો ગુણાકાર એટલે બે એક્સ વાય, અને છેલ્લે બીજા ને બીજા સાથે એક વખત ગુણ એટલે ઋણ અને માઇનસ વાય નો વર્ગ, અને સજાતીય પદો ભેગા કર્યા. તો સૌથી વધુ મહત્વનું સૂત્ર આ છે. એમાં પહેલા કાંસમાં કેટલા પદ છે, બીજામાં કેટલા પદ છે, કયું ચિહ્ન છે, એ ગમી તે હોય તો પણ હવે આપણને આવડવું જોઈએ. હવે વર્ગવાળા જે સૂત્રો છે એ પણ એટલા જ ઉપયોગી છે, તેને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં ધારો કે પાંચ એક્સ ઓછ વત્તા બે વાય નો કાંસ બાર વર્ગ લઈએ. હવે જુઓ મિત્રો, શબ્દ હું મોઢે થઈ ગયો, પાંચ એક્સ વત્તા બે વાય નો કાંસ બાર વર્ગ છે તો એનો શબ્દ હું આપણને આવડે છે. તો પહેલા નો વર્ગ એટલે પાંચ નો વર્ગ પચીસ એક્સ વર્ગ, ચિહ્ન નહીં બદલો એટલે વત્તા ને વત્તા. જો અહીંયા બે છે મિત્રો, બે પહેલું બીજું એટલે બે ગુણ્યા પાંચ એટલે દસ, દસ ગુણ્યા બે એટલે વીસ, વીસ એક્સ વાય, અને વત્તા બીજા નો વર્ગ એટલે બે નો વર્ગ ચાર, ચાર વાય વર્ગ. જોયો, તો આ વર્ગનું વિસ્તરણ હવે આપણને આવડે, ગમે તેવું રકમ હોય નાની મોટી બરાબર તો પણ આપણને આવડે. તો શબ્દોમાં હું મળે થઈ, પહેલાનો વર્ગ ચિહ્ન નહીં બદલો, બે પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ, અહીંયા પહેલાનો વર્ગ એટલે પચીસ એક્સ વર્ગ, ચિહ્ન નહીં બદલો એટલે વત્તા, બે પહેલું બીજું એટલે પાંચ ગુણ્યા બે એટલે દસ, દસ ગુણ્યા બે એટલે વીસ એક્સ વાય, અને વત્તા બીજાનો વર્ગ એટલે ચાર વાય વર્ગ. હવે આનું જો ઋણ હોય વચ્ચે માઇનસ હોય તો હવે આપણને આપણે વચ્ચેનું ચિહ્ન બદલાઈ જશે, બાકી જે રકમ જે પદો છે એમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે એ પણ આપણને આવડે. હવે એક બીજું આગળ વધીએ, તો ધારો કે એક કાંસમાં બે એક્સ ઓછા પાંચ વાય, બીજા કાંસમાં બે એક્સ વત્તા પાંચ વાય છે. હવે તમે મિત્રો આ બંને કામ જુઓ, હવે અહીંયા પણ બે કાંસ હતા, આમાં પણ બે કાંસ છે, તેનો તમે તફાવત જુઓ. આનો બે કાંસોની અંદર જે અંદરની રકમો છે એ ચિહ્નની દ્રષ્ટિએ જુદી છે, આમાં એકમાં વધ ઓછા ને એકમાં વધતા એના એ સ્વરૂપે છે. તો જ્યારે એની જ રકમ પહેલા કાંસમાં બીજા કાંસમાં હોય અને એકમાં વધતા અને ઓછા ગમે તે, તો એના શબ્દો એનું આપણે સૂત્ર આપણે જોઈ લીધું કે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, અહીંયા પહેલાનો વર્ગ એટલે બે એક્સ નો વર્ગ એટલે ચાર એક્સ વર્ગ, ઓછા બીજાનો વર્ગ એટલે પાંચનો વર્ગ પચીસ, અહીંયા આપણે વાય કરીએ મિત્રો એટલે થોડો તફાવત પડે, પચીસ વાય વર્ગ. જોઈ લો આનું વિસ્તરણ, જોઈ લો ખરીદી, એક કાંસમાં બે એક્સ ઓછા પાંચ વાય, બીજા કાંસમાં બે એક્સ વત્તા પાંચ વાય, રકમ એની એક છે, ફક્ત ચિહ્નોમાં ફેરફાર છે, એકમાં પ્લસ એકમાં માઇનસ. તો શબ્દોમાં પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, તો આ વિસ્તરણની પણ વારંવાર જરૂર પડશે, એટલે બે એક્સ નો વર્ગ એટલે ચાર એક્સ વર્ગ ઓછા પચીસ વાય વર્ગ. તો આ વિસ્તરણ પણ આપણને મિત્રો આવડે. હવે ઘનની તરફ જઈએ, તો આગળ પણ આપણે વાત કરી છે કે કાંસબાર ઘન અને છૂટા ઘન બંને વસ્તુ અલગ છે, તો અહીંયા કાંસબાર ઘનની આપણે થોડીક ચર્ચા કરીએ, એનું એક ઉદાહરણ લઈએ. તો એકદમ નાની રકમનું, તો ધારો કે અહીંયા પાંચ એક્સ વત્તા બે વાય નો કાંસબાર ઘન લઈએ. તો જુઓ મિત્રો, આમ તો ધીમે ધીમે આપણી પ્રેક્ટિસ થવી જોઈએ, પણ અત્યારે એને કાંસ પદ્ધતિથી યાદ રાખવા પ્રયત્ન કરી, શબ્દોમાં કહી દીધો કે પહેલાનો ઘન વત્તા ત્રણ પહેલાનો વર્ગ બીજું વત્તા ત્રણ પહેલું બીજાનો વર્ગ વત્તા બીજાનો ઘન. હવે માત્ર અંદર કિંમત જ મૂકવાની છે મિત્રો, તો અહીંયા પહેલું એટલે પાંચ એક્સ, બીજું એટલે બે વાય, ફક્ત કિંમત મૂકીએ તો અહીંયા પહેલું એટલે પાંચ એક્સ નો ઘન વત્તા ત્રણ પહેલાનો વર્ગ બીજું એટલે પાંચ એક્સ બે વાય, અહીંયા પણ પાંચ એક્સ બે વાય, અને અહીંયા બીજાનો ઘન એટલે બે વાય. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ, તો આનું સાદુરૂપ થશે કાંસ બાર ઘન છે એટલે પાંચનો પણ ઘન લેવાનો છે, એક્સનો પણ ઘન લેવાનો છે, એટલે પાંચનો ઘન એકસો પચીસ, પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ
અને આ x અને y ચાલો હવે આમાં જુઓ આમાં
આમાં બે વખત ગુણ છે આ રૂપમાં તો બે વખત ગુણ એટલે ધન થશે 4 * 3 એટલે 12 12 * 2 એટલે 24 y z અને છેલ્લામાં એક જ વખત ગુણ છે એટલે ઓછા 4 * 2 એટલે 8 8 * 2 એટલે 16 સરગુણક 16 આવશે અને zx કે x છે આપણે zx લખી આમ તો આપણે વાત કરી કે abcd ના ક્રમમાં પણ અહીં ચક્રીય સ્વરૂપ લેવું છે તો આનું મિશ્રણ આપણે કમ્પ્લીટ ગમે તેવી રકમ હોય ધન ગમે ચિહ્નો ઋણ હોય પણ ત્રણ પોતાના વર્ગનું મિશ્રણ પણ આપણે તો ટૂંકમાં આ રીતે તમે મિશ્રણ સૂત્રનો ઉપયોગ કરી અને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ વગર સાદુરૂપ આપી શકશો હવે આપણે મહત્વનો એક જ પોઈન્ટ બહુ મહત્વનો બાકી રહેશે અવયવ તો હવે પછીના જે લેક્ચર છે એની અંદર ઘણા પ્રકારના અવયવ છે પણ એમાંથી જે જરૂરી અવયવ છે એની આપણે ચર્ચા એકદમ સરળ ઉદાહરણથી કરીશું મિત્રો